હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો. તો એના માટે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે. આ ઘી અડધી વાટકી લીધી છે. કાજુ બદામ દ્રાક્ષ લીધા છે અને આ ઇલચીનો ભૂકો છે જે લાસ્ટમાં આપણે એડ કરીશું. ચાલો તો આપણે રેસીપી શરૂ કરીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં ઘી બધું એડ કરી દઈશું. ઘી ઓગળે એટલે આ ઘઉંનો લોટ આપણે એડ કરી દઈશું. ઘઉંના લોટને આપણે ધીરે ધીરે શેકાવા દઈશું. ધીમા તાપે જ એને શેકાવા દેવાનું, કારણ કે લોટ જેટલો શેકાશે એટલો શીરો આપણો ટેસ્ટી થશે, સરસ લાગશે, મીઠો લાગશે. જો ફ્રેન્ડ્સ, આવા બબલ્સ આવશે લોટ હલકો થશે ત્યારે, એટલે એ હવે થોડી વાર શેકાવા દઈશું હજી, અને પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે અને આવી રીતનો હલકો થઈ જાય છે, જો તમે જોઈ શકો છો. અને કલર પણ એનો બદલાઈ ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. આવું લોટ પરફેક્ટ શેકાશે તો શીરો મસ્ત જ થશે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણી મેં બે વાડકી લીધું છે. તમે તમારા ટેસ્ટ મુજબ એને વધઘટ પાણી હોય કરી શકો છો. ખાંડ મેં મારા ટેસ્ટ પ્રમાણે 5-6 ચમચી લીધી છે, એ નાખીશ. હવે લોટને થવા દઈશું. હવે ફ્રેન્ડ્સ, આ કાજુ બદામ આપણે જે લીધા હતા એ એડ કરી દઈશું, અને ઉપરથી એલચીનો પાવડર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણો શીરો. તમને કેવો લાગ્યો ચોક્કસથી કહેજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો.